ડભોઈ પટેલવાડી ખાતે ઉજવણી કરવામાં આવીને 12 ઓગસ્ટ પૂરી દુનિયામાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને એક્શન એડ હસ્તી અને મુકુલ માધવ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ડભોઈ ખાતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ડભોઈ શહેર અને ગામડાઓમાંથી 100થી વધુ યુવાઓએ ભાગ લીધો હતો. અને મુખ્ય મહેમાનોમાં ડભોઈ મામલતદાર શ્રી દિનેશભાઈ ગામિત, આઈટીઆઈ ડભોઈના પ્રિન્સિપાલ કે એલ ગોહારી સાહેબ, નગરપાલિકાના અર્બન લાઇવલીહુડ મિશનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અર્ચનાબેન પરમાર અને મજદૂર અધિકાર મંચના સુભાષભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનો એક જવાબદાર નાગરિક બને અને પોતાના પરિવારના, સમાજના, રાજ્યના અને દેશના વિકાસમાં પોતાનો ફાળો કઈ રીતે આપી શકે તે અંગે તેમણે જાગૃત કરવા, સંવેદનશીલ બનાવવાનું હતું. અને કાર્યક્રમમાં પધારેલ મહેમાનોએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. અને મામલતદારશ્રીએ યુવાનોને કારકિર્દીને લઈ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. અને આઈટીઆઈના પ્રિન્સિપાલ સાહેબને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કોર્સ અને તેના માટે જરૂરી પુરાવા, પ્રક્રિયાઓ ઉપરાંત વિવિધ કોર્સ કરી આજીવિકાને લગતી તકો કેવી રીતે ઊભી થઈ શકે તેની પણ માહિતી આપી હતી. અર્ચનાબેને શહેરી વિસ્તારમાં આજીવિકાને લગતી કઈ કઈ યોજનાઓ છે અને તેની પ્રક્રિયા શું છે તેનું માર્ગદર્શન આપ્યું હતું. ને એક્શન એડની ટીમમાં અંકુરભાઈએ ભારતનું બંધારણ એના મૂલ્યો અંગે સમજ આપી હતી. એક્સનેટ અને મુકુલ માધવ ફાઉન્ડેશન હસ્તી સંસ્થા દ્વારા ડભોઈની અંદર, પટેલવાડીની અંદર આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શહેર અને ગામડાઓમાંથી 100થી વધુ યુવાનો જોડાયા હતા. આ કાર્યક્રમની અંદર આમંત્રિત મહેમાનોમાં મામલતદાર સાહેબ શ્રી ગામિત સાહેબ, આઈટીઆઈમાંથી પ્રિન્સિપલ સાહેબ અને મિશન, જે લાઇવલીહુડ મિશન યોજના જે ચાલે છે એમાંથી અર્ચનાબેન પરમાર જોડાયા હતા. આ કાર્યક્રમનો જે ઉદ્દેશ્ય હતો કે યુવાનો એક જવાબદાર નાગરિક બને અને એ જવાબદાર નાગરિક બની અને દેશના જે વિકાસ છે એમાં એનો ફાળો અને એનો તક, એનું યોગદાન રહે એના માટેનું હતું. અને એના માટે એક જાગૃતતા લાવી અને પોતે એક સક્ષમ નાગરિક બને એના માટેનું આ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની અંદર મામલતદાર સાહેબે યુવાનોના કારકિર્દી ઉપર વાત કરી હતી. પ્રિન્સિપલ સાહેબ આવ્યા હતા, એમણે સરકારની જે અલગ અલગ વિભાગો દ્વારા જે કોર્સો ચાલે છે અને જે આઈટીઆઈની અંદર કોર્સો ચાલે છે એનું માર્ગદર્શન આપ્યું હતું. એમની પ્રક્રિયા અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો એના વિશે પણ સાહેબે માર્ગદર્શન યુવાનોને આપ્યું હતું. અર્ચનાબેને શહેરની અંદર જે રોજગારી છે તો એ રોજગારીની કેવા પ્રકારની તકો છે, એમાં કઈ પ્રક્રિયાઓ કરવી પડે છે, એમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને કેવા પ્રકારની રોજગારીથી યુવાનો આગળ વધી શકે છે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક્સનેટની જે ટીમ છે એમણે ભારતનું જે બંધારણ છે એના વિશે વાત કરી હતી. સ્ત્રી અને દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, શોષણ થઈ રહ્યું છે એમને લઈને માર્ગદર્શન આપ્યું હતું. અને અલગ અલગ જે સરકાર દ્વારા હેલ્પલાઇન જાહેર કરી છે એ હેલ્પલાઇનો વિશે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે સરકારની ઘણી બધી વિવિધ યોજનાઓ છે જે આદિવાસી મુસ્લિમ સમુદાય છે એ સમુદાય સુધી આ યોજનાઓ પહોંચે એના માટેનું માર્ગદર્શન ત્યાં આપવામાં આવ્યું હતું. આ જે કાર્યક્રમ યોજાયો હતો એમાં ઉમિત કિશોરી ગ્રુપ એક્શન એડની ટીમ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક માધ્યમો દ્વારા સંઘર્ષ સંગઠનના ગીતો છે, ગઝલ છે એના દ્વારા લોકોને ઉત્સાહિત કર્યા હતા, યુવાનોને ઉત્સાહિત કર્યા હતા અને એક મનોરંજન સાથે આ કાર્યક્રમને પૂર્ણ હોતી કરી હતી.